સો આઈ ફ્રેન્ડ્સ તો ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગનું જે એમ બીબીએસ બીડીએસ બીએસએમએસ અને બીએમએસ માટે એટલે કે યુજી નીટ સેકન્ડ રાઉન્ડનું જે રિઝલ્ટ ઓલરેડી ડિક્લેર થઈ ગયું છે એના અલોટમેન્ટની પ્રોસેસ છે અત્યારે ચાલુ છે તો મિત્રો જેટલા પણ ભાઈઓ બહેનોને પ્રથમ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડમાં જે કોલેજ અલોટ થઈ હોય અને એ લોકોને પોતાનું એને એડમિશન છે તે કન્ફર્મ કરવું હોય તો એને જે ફીઝનું જે સમય મર્યાદા છે એ આજે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધીની છે આજે બપોરે સાડા ત્રણ વાગ્યા પહેલાં તમારા લોકોને ફીઝની જે પ્રોસેસ છે એ પૂરી કરી નાખવાની છે ફીસ ભરવા માટે મિત્રો તમે જેવા લોગ ઇન કરી અને અંદર વેબસાઇટમાં જશો ત્યારબાદ તમે ઓનલાઈન માધ્યમની મદદથી પણ તમે પેમેન્ટ સાથે કરી શકો છો અથવા તો તમારે ઓનલાઈન માધ્યમથી પેમેન્ટ કરવામાં તકલીફ થતી હોય તો તમે જે એક બેંકની શાખા છે એમાં જઈ રૂબરૂ જઈને પણ તમે ફીસ પેમેન્ટ સાથે કરી શકો છો જો તમને પ્રથમ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડમાં કોલેજ અલોટ થઈ હોય તો તમારે કોલેજ સાથે કન્ફર્મ એટલા માટે કરવી જોઈએ કે જેથી કરીને એ કોલેજ તમને પસંદ હોય અને એના આગળના રાઉન્ડમાં જો કોલેજ તમને ના મળે તો તમારે આ જે કોલેજ છે એ તમારી પાસે રહે કારણ કે જેટલા પણ ભાઈઓ બહેનો પ્રથમ રાઉન્ડમાં કોલેજ સાથે મળી હતી પરંતુ એ લોકોએ કોલેજને ઇગ્નોર કરી અને ફ્રી એક્ઝિટ લઈ અને ત્યાર પછી સેકર રાઉન્ડમાં પાઠ લીધો હતો અને એ લોકોને સેકર રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની કોલેજ છે તે અલોટ નથી થઈ અને હવે એ લોકોને જે પ્રથમ રાઉન્ડની જે સીટ છે એને જોઈએ છે તમે પહેલા ઓલરેડી વિડીયો બનાવીને તમને લોકોને કહ્યું હતું કે એકવાર તમારી સીટ છે તમને મળી જશે અને ત્યાર પછી તમે ઇગ્નોર કરશો એટલે ફ્યુચરમાં ક્યારેય તમને સીટ છે તે મળશે નહીં એટલે કે તમને જે સેકન્ડ રાઉન્ડમાં સીટ મળી છે અત્યારે તમને પસંદ હોય તો તમે કન્ફર્મ કરી લેજો ત્યાર પછી કન્ફર્મ કરીને ત્યાર પછી જેટલા પણ આગળના રાઉન્ડ આવશે એ તમામ રાઉન્ડમાં તમે ભાગ તે લઈ શકો છો એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમે સીટને ઇગ્નોર કરી દેશો ને ત્યાર પછી જ આગળના મોપ રાઉન્ડ કે જે કાંઈ પણ રાઉન્ડ આવે એમાં તમે ભાગ લેશો તો પછી એમ કહેશો કે મારે સેકન્ડ રાઉન્ડમાં મળેલી કોલેજ છે મારે જોઈતી હતી તો એ કોલેજ તમને ક્યારેય છે તે મળશે નહીં કારણ કે ક્લોઝરના નિયમ છે લાગી જતા હોય છે તો તમારે જે ફીસ પેમેન્ટ કરવાની છે એ આજે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધીનો સમય છે અને ત્યાર પછી વાત કરીએ તો તમારે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તમારે હેલ્પ હેલ્પ સેન્ટર ખાતે જઈને કરવાના છે એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો એ તમને બપોરે છ ચાર વાગ્યા સુધીનો કાલે એટલે કે સોળ ત્રણ બે હજાર બાવીસ સોળ તારીખે તમારે બપોરે ચાર વાગ્યા સુધીનો તમને સમય છે તે આપવામાં આવ્યો છે તો જેટલા પણ ભાઈઓ બહેનોને છે એની માટે બે દિવસ છે એક આજનો દિવસ ફીસ પેમેન્ટ માટે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કાલનો દિવસ છે તમે આજેના આજે ફીસ પેમેન્ટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન બંને પ્રોસેસ છે તે કરી શકો છો તમારે જો ફીસ પેમેન્ટ આજે થઈ જાય તો તમે ઓન ઓનલાઈન વેબસાઇટમાં જઈ લોગઇન કરીને ત્યાર પછી ઓનલાઈન અપોઈન્ટમેન્ટ તમે લઈ અને ત્યાર પછી તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન આજે પણ કરાવી શકો છો આગળના કોઈપણ રાઉન્ડમાં તમને કોઈ એવી કોલેજ મળશે કે જેમાં ફી ઓછી હશે તો તમે ચેક રાઉન્ડમાં જે ફીસ ભરી હશે એ ફીસ પણ તમને પાસે છે તે મળી જશે એટલે ફીઝની તમારે લોકોની ચિંતા કરવાની જરૂર છે નહીં હવે મિત્રો આપણે થોડી એ વાત કરી લઈએ તમારા આગળનો જે રાઉન્ડ છે તમારો ત્રીજો રાઉન્ડ આવશે અથવા તો તમારા મોબક રાઉન્ડ છે એ આવશે તો એ કઈ તારીખે આવશે એના પર થોડીક ચર્ચા કરી લે તો મિત્રો ઓલરેડી આપણે પહેલાં વિડીયો બનાવીને સમજાવેલું છે કે જ્યાં સુધી ઓલ ઇન્ડિયા કોર્ટે એટલે કે એમસીસીના રાઉન્ડની પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પણ ભારતના કોઈપણ સ્ટેટ કાઉન્સિલિંગનું પ્રોસેસ છે તે થતી નથી તો ઓલરેડી મેં વિડીયો બનાવીને સમજાવ્યું હતું કે તમારા જે આગળનો રાઉન્ડ છે એ તમારે વીસ તારીખ પછી આવશે પરંતુ આજે જે પણ એમસીસીમાં કોઈને મોબ રાઉન્ડમાં ભાગ લેવો હોય તો આજે એની છેલ્લી તારીખ હતી એટલે કે કાલે સોરી ચૌદ તારીખ છે એની છેલ્લી તારીખ હતી પરંતુ એમાં બે દિવસનો વધારો કરીને સોળ તારીખ સાથે કરવામાં આવી છે એટલે કે એમસીસીનું જે મોબાઈલ રાઉન્ડની પ્રોસેસ છે તમે સોળ તારીખ સુધી કરી શકો છો એટલે આપણે ગુજરાતના હવે વાત કરીએ કે આગળના રાઉન્ડ ક્યારે પડશે તો તમારે બાવીસ તારીખ પછી તમારે હવે જે ગુજરાતના એમબીબીએસ બીડીએસ બી એમએસ અને બીએમએસ માટેનો જે રાઉન્ડ છે એ તમારે બાવીસ તારીખ પછી હવે આવશે જેવું એ મિત્રો તમારો રાઉન્ડ આવશે એટલે માં અને યુટ્યુબમાં હું તમને લોકોને સોળ ટકા સાથે અપડેટ કરી દઈશ તો મિત્રો જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી માં ફોલો ના હોય તો નાની નાની અપડેટ માટે માં ફોલો કરી લેજો